Namo Dove Sauriyantanam, Namo Dove Sauridanam, Namo Dove Sauriyanam, Namo Dove Saujayanam, Namo Dove Sautrikalavati Savanam, Omkara Mindu Sanyupta Nityam Jayanti Yogina, Kamadam Mokshadam Chayu Karayi Namo Namo, Manginam Bhagavani Romaginam Gautamuni, Mangalam Kunkundari Ujendra Mursu Mangalam Namasana Vishadani Svanam Bhutya Chakasi Chiksovai Bhavaya Sarvama Vihau Niyutra Nidata Dekhto ne su korse na upar chata korba Jahan sudi mithyatam udhai chhe Itle shun કે દર્શનનું જે છે કર્મ એનો ઉદય છે અને તેમાં જોડાઈને એમાં જોડાય છે જયારે એ દર્શનનો ઉદય છે એ કંઈક આવતું નથી સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પોતાનો અખંડ તેના તરફનો આશ્રય લક્ષ છોડીને દર્શન મૌના ઉદય કાળે તેમાં જોડાઈને જીવ રાગ દ્વેષ મોહમાં તૃણમય છે ત્યાં જ્યાં સુધી આ ત્યાં સુધી તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે આ દ્રષ્ટિ પ્રદાન કથન છે જ્યાં સુધી એ મિથ્યાત્ના ઉદયમાં જોડાય છે ત્યાં સુધી તેને આશ્રય અને બંધન કહેવામાં આવે છે ત્યાં સુધી તેને અજ્ઞાની છે ને અને બંધક કહેવામાં આવે છે જ્ઞાની અજ્ઞાનીનો અને બંધનો વિશે જાણવો ધર્મી જીવ તો આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ તપની દ્રષ્ટિ છે ધર્મીનો પર્યાયમાં વલણ દ્રઢ સ્વભાવ સન્મુખ છે એથી તેને જ્ઞાની કહેવામાં આવે છે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમ્યક દર્શન એવું શુદ્ધ સ્વરૂપ એની પ્રતીતિ અને જ્ઞાન એ સ્વની સન્મુખ થઈને સ્વની પ્રતીતિ અને જ્ઞાન થાય અને એનો અનુભવ થાય તેને સમ્યક દ્રષ્ટિ અને જ્ઞાની કહેવામાં આવે છે અને જ્યાં સુધી એ દર્શન મોહનો ઉદય હોય અને તેમાં જોડાય મોહ મિથ્યાત અને રાગદેશ પણે ત્યાં સુધી તેને અજ્ઞાની અને બંધક જ્ઞાની અને જ્ઞાની અને અબંધક એ શૈલી તારે છે જ્ઞાની અજ્ઞાનીનો અને બંધ બંધનો વિષય જાણો વળી શુદ્ધ સ્વરૂપનો અધીન રહેવાના અભ્યાસ દ્વારા ધર્મી પોતાનો પવિત્ર આનંદ ધામ મૂળ વસ્તુ એના ભાનમાં તો છે પણ એના અભ્યાસ અંતરમાં એકાગ્રતાના અભ્યાસ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટવાથી એ વસ્તુ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેનો અનુભવ છે અને હવે પણ પછી તેના તરફમાં અભ્યાસમાં એટલે એકાગ્રતામાં અભ્યાસ કરતા એને કેવળ જ્ઞાન થાય કોઈ ક્રિયાકાંડ કરતા વ્રતને તપને ભક્તિને પૂજા કરતા કેવું જ્ઞાન થતું નથી બરાબર
કે પણ જ્યારે જીવ સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની થાય ઉલ્લો તો એ ચોથે ગુણ શાંતિ મિથ્યાત ને અનંતાનો બંધીનો અભાવ સમ્યક દર્શન ને સ્વરૂપના અંશની સ્થિરતા તેથી તેને જ્ઞાની અને અબંધક કહ્યો હતો. હવે આ એ પોતે પોતાના સ્વરૂપનો અંતરમાં અભ્યાસ એકાગ્રતાનો અભ્યાસ કરતા કરતા એને જયારે કેવળ જ્ઞાન થાય તે સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની સાક્ષાત અને સંપૂર્ણ જ્ઞાની. પહેલી નીચે દરજામાં જ્ઞાની અને અબંધક, પણ એ આત્માના આનંદ સ્વરૂપમાં જે અનુભવનો આત્મા આવ્યો હતો તે આત્મામાં અંતર ફિરતા 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 અંતરના લીનતાનો અભ્યાસ કરતા કેવળ જ્ઞાન થાય એ સાક્ષાત જ્ઞાની અને પૂર્ણ જ્ઞાની. સાક્ષાત પૂર્ણ જ્ઞાની ત્યારે તો તે સર્વથા નિરાશ્ર થઈ જાય, એને પછી કંઈ આશરો રહેતો નથી. એમ પહેલા કહેવાઈ ગયું છે. કલશ 118 વિજયતિ નહી સતામ પ્રત્યયા પૂર્વ બધા સનયમ અનુસરંતુ યદપિ વેદ્રવ્ય રૂપા તદપિ સકળરાગ દ્વેષમો વિદાસાત અવતરતી ન જાતો જ્ઞાનીનમ કર્મ મંદ્ર. હા, આશ્રમમાં મુખ્ય વધારે આ વાત લીધી. બાકી તું કીધું જ્યાં સુધી જથાખ્યા ચારિત્ર ન થાય ત્યાં સુધી એ અસ્થિરતા છે અને એટલો દોષ પણ છે અને એટલું બંધન પણ છે. પણ મુખ્યપણે આમ જયારે એકલી જ્ઞાનીની વાત કરવા ગયા જાય એટલે કે આત્માનો જ્યાં અનુભવ થયો, પરમાત્માનો અનુભવ થયો, એ પૂરણ અનંત ગુણના રસનો કંદ છે પ્રભુ, એની સન્મુખ થઈને જે અનુભવ થયો ત્યારથી તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવે છે. અને એ જ્ઞાનમાં અભ્યાસ કરતા કરતા કેવળ જ્ઞાન થાય ત્યારે સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની કહેવામાં પૂર્ણમાં જ્ઞાની કહેવામાં એટલું હતું યા સંપૂર્ણ જ્ઞાની. હા હા, પણ એ થાય કેવી રીતે, સંપૂર્ણ જ્ઞાની કે અપૂર્ણ જ્ઞાની થાય સી રીતે, એ અંતર આત્મા પ્રભુ પરમાત્મા સર્વજ્ઞ દેવે જે આત્મા કહ્યો એ અનંત અનંત ગુણનો રસકંદ છે પ્રભુ, વિતરાગ મૂર્તિ છે, અણાકોળ આનંદનો ઝગલો છે, અણાકોળ શાંતિનો પૂરણ વિતરાગ સ્વભાવનો રસ છે. હા, એના ઝુકાવથી એવા સ્વભાવની તરફના ઝુકાવથી જે જ્ઞાનને દર્શન થાય તેને અહીંયા જ્ઞાની કહેવાય અને તેને અબંધક કહેવાય. અને આ બાયથી ગમે તેટલા પંચમાવર્ત પાવતો હોય પણ જેને જે રાગ છે એની એકતા બુદ્ધિ ત્યાં નજર છે, ભગવાન આખો પરમાત્મા પડ્યો એની નજરો નથી. ભલે પંચમાવ્રત પાવે, મગ્ન થાય, દિગંબર થાય, હજારો રાણી છોડે,
પણ અંતમાં જ્યાં સુધી પૂર્ણાનંદનો સ્પર્શ ન કરે અને રાગની ક્રિયાથી ભિન્ન ન પડે ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. હા હા હા, આવું છે. હવે શું જો કે સમયમ અનુસરણ શું કે છે, પૂર્વના જે કર્મ પીડ્યા છે સત્તામાં જ્ઞાનીને, એ પોતપોતાના સમયને અનુસરતા, પોતપોતાના સમયે ઉદયમાં આવતા, તે સમય તે કર્મ ઉદયમાં આવે એવા પૂર્વબદ્ધ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા જ્ઞાનીને પૂર્વમાં અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા કર્મો તે સમય સમયમાં ઉદયમાં આવે. દ્રવ્યરૂપા પ્રત્યે દ્રવ્યરૂપ પ્રત્યે વસ્તુ છે એ પરમાણુ, કાષ્ઠકર્મરૂપી પરમાણુ, એ પોતાની સત્તા છોડતા નથી. સત્તામાં નહીં વિજયી, સત્તામાં છે, અહીંયા છે, તો પણ સકળ રાગદેશ મોવિદાસ. હા હા, અહીં તો રાગદેશ મોહ, મિથ્યાત્નો મોહ, અનંતાનો મંદિરનો રાગદેશ એના એટલો ગણવામાં આવ્યો છે. એ સકળ સર્વરાગદેશ મોહનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપી અવતાર ધરતો નથી. હા હા, અલ્પરાગ થાય છે ને એને લઈને કર્મમાં જરી થિતિરસ પડે છે, પણ એ અલ્પ છે તેની ગણતરી ન ગણતા અહીંયા આત્મજ્ઞાન સ્વરૂપ આત્માનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો ત્યારે આત્મા આનંદ સ્વરૂપ છે પૂર્ણ એમ જાણવામાં પ્રતીતમાં આવ્યું, એને અહીંયા જ્ઞાની કહેવામાં આવે છે. એ જ્ઞાનીને અજ્ઞાનપણે બંધાયેલા તણું સમય સમય ઉદયમાં આવે, પણ અહીંયા જોડાણમાં રાગવિષ્મોનું જોડાણ નથી, મિથ્યાત સંબંધી એને લઈને એનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મન કદાપી અવતરતી ન એટલે થતો નથી, અવતરતો નથી એટલે થતો નથી. હા, આમાં એકાંત લઈ જાય પાછું કે થયેલું, અહીં તો મિથ્યાત ને અંતનો મંદિરની અપેક્ષાની વાત છે. એકાંત લઈ જાય, સંકેતી થયો એટલે, જ્ઞાની થયો એટલે એને કંઈ દુઃખે નથી ને આશ્રય નથી ને બંધન નથી એમ નથી. જ્યાં ક્યાં કયું કહેવાનો આશય છે હા તો સમજે, નહોતો એવું ધર્મીજી કે જે ઠેકાણે શું કેવું છે તેને હાર્દ સમજે છે, અને કેનારનો અપેક્ષા શું છે તેનો હાર્દ સમજે છે. એવું થયું ને, હા આ શરીર માટી જડથી ભિન્ન, કર્મના રજગણોથી ભિન્ન, અને અંદર પુણ્યપાપ દયાદાન ભક્તિ કામ ક્રોધના ભાવથી પણ ભગવાન તો અંદર ભિન્ન છે. એવું જે આત્મા અંદર સત દોળ પડ્યું છે, અતિન્દ્રિય આનંદનો દોળ દોળ પિંડ, એની જેને દ્રષ્ટિ થઈને અનુભવ થયો એને હવે મિથ્યાત ને અનંતાનો મંદિરના રાગદેશ મોહ પૂર્વના બંધાયેલા ઉદયને અનુસરે જે થતા હવે થતા નથી. હા ભારે કામ હતું, આખું હંકેલીને અંદરમાં જવું.
શહેરના સંયોગમાં બધે કરોડો મંદિર બનાવ્યા હોય, કરોડો નજર કાઢ્યા હોય, એ કોઈ ચીજ નથી. એ તો પરમાણુની તે વખતે તે અવસ્થા થવાની, તે પરમાણુથી થાય, આત્મા એને ન કરી શકે. હા, એમાં કરે તો શુભ રાગ કરે. એ શુભ રાગ પણ જો મારા છે એમ માને તો એ પણ મિથ્યા દ્રષ્ટિ અનંતાનો મંદિરના રાગદ્વેષને કરે છે. જેણે ભગવાન આત્માને પૂર્ણ બધાથી ભિન્ન વિકલ્પથી માંડીને બધી ચીજોથી ભિન્ન આખો એક આત્મા રામ અને એક ગામ બધું પ્રભુ પૂર્ણાનંદનો નાથ અતેન્દ્રિય આનંદનો સાગર આત્મા પ્રભુ એના ઉપર જેની દ્રષ્ટિ પડી એના ઉપર ઝુકાવ થયો એણે પરમાત્માને સ્વીકાર્યો એણે પરમાત્મા સ્વરૂપનો સત્કાર કર્યો એ જીવને હવે કે છે મિથ્યાત્મને અનંતાન મંદિરના રાગદ્વેષ થતા નથી. આ આમ હજારો રાણી છોડી નગ્ન દિગંબર થાય, પંચમહાવ્રત પાળે, છૈમુળ પાળે, છતાંય તો એને ધર્મ માને છે ને મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાનને ભૂલી જાય છે. ભગવાન એટલે ભગ નામ લક્ષ્મી, અનંત અનંત અંતર આનંદમાં આનંદ અને જ્ઞાનની લક્ષ્મી પડી છે. એનું વાન ભગવાન, એ ભગનું વાન સ્વરૂપ છે, અંતરને લક્ષ્મી એનું સ્વરૂપ છે આત્માનું. આ એ પુનને પાપ દયાને દાન વૃતને ભક્તિ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી, એ તો વિકૃત વિભિચાર દશા છે. જેણે અંતર્મુખના પ્રયાણ શરૂ કર્યા છે જેણે સુખના પંથને આદર્યા છે, અંતરમાં એકાગ્ર થઈને અનુભવ એ સુખને પંથે સમકીતી પડ્યો સમ્યક દ્રષ્ટિ. દુઃખના પંથ જેણે પૂરણ રૂક્યા એ ત્યાં પૂરણ થયું છે. શું રાગદ્વેષ છે, આશ્રવ છે, પણ એ અલ્પતા ગણીને તેને નથી, પણ બિલકુલ નથી એમ એકાંત કોઈ લઈ જતું હોય તો એમ નથી. સમ્યક દર્શન થયા પછી પણ એને ચારિત્ર દુઃખ છે, એને ટોલીને જયારે સ્વરૂપમાં સ્થિર થશે ત્યારે આનંદ ને ચાર શાંતિ પ્રગટશે, ત્યારે એને આશ્રમ ને બંધ જરીય નહીં થાય. આવો માર્ગ વાણીથી પાર, વચનથી વિકલ્પથી પાર, રાગથી પાર એવી ભગવાન અંદર ચીજ છે. એ પાડ્યો ને પડી ગયો છે, અંતરમાં આમ થયો એટલે રાગ જુદો પડી ગયો, આમ આવ્યો ને કારણ કે એની ચીજ નથી. પ્રભુ વાત તો મુશ્કેલી ભાઈ, અનંત કાળનો અભ્યાસ ને લોકોની પ્રવૃત્તિ ક્રિયાકાંડમાંથી રાગ ને આ દયા પાડવા, વ્રત કરવા, પૂજા કરવી, ભક્તિ કરવી, અપા કરવા, ગજરથ કરવા, રથ ચડાવવાનું,
क्या न्याय धर्म से राज यात्राओं समय सिख नहीं करवी આગમ મંદિર ની લાખ વાર યાત્રા કરે તો શું ભાવ છે? આ તો લાખ મંદિર ની ગણતરી છે, આ તો 26 લાખ. પણ ભરત ચક્રવર્તી 324 ના મંદિર બનાવ્યા. ભરત ચક્રવર્તી અષ્ટાપદ પર્વતમાં 324 ના મંદિર, તો અબજો રૂપિયાનું એક એક મંદિર. હે, અબજોનું રતનમાં 1 લાખ, એક એક રતન લાખોની કિંમતનું એવા એકનું રતન થઈ. એથી શું કે એના તરફનો લક્ષ્ય એ શુભ રાજ છે, ધર્મ નહીં, અને ધર્મનું કારણ પણ નહીં, એ ભાવ બંધનું કારણ છે. હવે ધર્મીને પણ અશુભથી વંચનાર્થમ, અશુભને છોડવા એમ કહેવાય. બાકી તે સમય આવે. પણ એ બુદ્ધિ આવે, ઉપાધે બુદ્ધિ આવે નહીં, ઉપાધે બુદ્ધિ આવે તો આત્મા એ થઈ જાય. જો શુભ ભાવમાં ઉપાધે બુદ્ધિ આવે આદરણીય, તો ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર એ થઈ જાય. અને જેણે ભગવાન આત્માને ઉપાધિ મૂક્યો, એ સંકિતીને રાગ તીર્થન દૂતર બાંધે રાગ પણ એ થઈ જાય છે. હા, આવે હોય પૂર્ણ વિચાર આગળનો હોય ત્યાં રાગ આવે. હા, પણ એ બધું એ તરીકે હોય છે. ઉપાદે તો એક પ્રભુ ત્રણ લોકનો નાથ. કળશો જેમ અમૃતના રસ્તે ભર્યો હોય, કળશો લોટો, આયા લોટો છે ને, જો અંદર ભગવાન અમૃતના રસથી પૂર્ણ ભરેલો છે. અતિન્દ્રિય અમૃતના રસથી ભરેલો પ્રભુ આત્મા છે ભાઈ. જેને દ્રવ સ્વભાવ કહીએ, પર્યાય તો એક સમયની છે, પણ દ્રવ સ્વભાવ કહીએ તો પૂરણ 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 અમૃતના રસથી ભરેલો. આ કળશાને આકારે આકાર એવો છે, આને લઈને નહીં, પોતાને લઈને પણ આકાર વ્યંજન પર્યાય છે ને. એવું જે ભગવાન આત્મા, અરે આત્મા પડીને મૂકીને વાતો, અને અત્યારે તો એક જણ એમ કે છે, સુખસાગર, સુસાગર ને, કે અત્યારે તો શુભ ભાવ જ હોય એવી પૂરપણા કરે છે. પાઠમાં છાપામાં આવ્યું સુસાગર છે ને, શાંતિ સાગર ને કેળે, એ કે છે અત્યારે તો શુભ ભાવ જ હોય. અરે 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 પ્રભુ, શુભ ભાવ તો અભિવીને પણ હોય છે. નવમી ગ્રહ જાય એને શુભ ભાવ કેવો હોય, એવો ભાવ તો અત્યારે હોતો નથી. એ શુભ ભાવ તો ઝેર ને બંધનનું કારણ છે. શાંતિ સાગર આવ્યા હતા નહીં, 93માં અહીં આવ્યા હતા, 24 લાખ રહ્યા હતા. દ્રષ્ટિ બીજી છે બાપુ, બહુ પ્રવૃત્તિની ક્રિયાઓ જુદી, દ્રષ્ટિ જુદી ચીજ છે. દ્રષ્ટિ એ તો એમ કહે છે, ચોથે ગુણ સ્થાનથી જ્ઞાનીને અબંધ કયો, કઈ અપેક્ષા એ
મિથ્યાતને અનંતાનુમંદીના અપેક્ષાય. બાકી તો દસમા ગુણ સામ સુધી ધર્મી સંકિતિ ક્ષાય સંકિતિ હોય, અરે તીર્થંકર હોય એને દસમા ગુણ સામ સુધી રાગનો અંશ છે અને સ્વકર્મ બંધાય છે. એકાંત પ્રાણી જાય કે બસ સંકિતિ થયો એટલે કંઈ બંધ જ નહીં નાશ્યો નહીં, એમ નહીં. એને યોગ્ય જે છે તે આશ્રવ ને બંધ નથી એમ. હા હા હા. સર્વ રાગદ્વેષ અભાવમાંથી જોયું, પાઠ તો આવો છે જોયું. સકળ રાગદ્વેષ વિવિધ સાપ છે ને, મૂળ પાઠ જ છે, ટીકા છે, ટીકા અંદર અર્થ. સકળ રાગદ્વેષ વિવિધ સાપ. હા હા. સર્વ રાગદ્વેષ મોહનો ભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપી થતો નથી. અહીં તો મહિમા પ્રભુની છે, એ મહિમા કરીને અંતરમાં જવાની વાતો છે બાપુ. હા, બાકી બધી લાખ કરોડો મંદિર બનાવે ને કરોડો પુસ્તક બનાવે ને શું થયું કરોડો, આ તો બનાવે કોઈ તો, આ તો 22 લાખ થયા છે, 22 લાખ જપાના 60. એ તો એ પરમાણુની પર્યાય પેટ કાળે થવાની એ થાય બાપુ. કોણ કરે બાપુ ભાઈ, એ પરમાણુ પૂદગઢમાં તે સમયની તે અવસરે તે પર્યાય થવાની હોય તે થાય. આ એને બીજો કોણ કરે. થતી હોય તેને કોણ કરે. તે પરમાણુમાં તે સમય તે પર્યાય અવસરે થવાની હોય છે તે થાય. થાય છે તેને કરે કોણ. અભિમાન કરે કે અમે આમ કહ્યા ને અમે આમ કહ્યા ને અમે પુસ્તકો બનાવ્યા, રાસળ બનાવ્યા, મંદિરો બનાવ્યા. કોણ બનાવે પ્રભુ? અહીંયા તો અંતરમાં સુરાગ થાય એને પણ બનાવું છું, મારો છે એ પણ દ્રષ્ટિ મિથ્યા જ છે. હા હા હા. આટલું કામ બહુ ભાઈ વિતરાગ માર્ગ દિગંબર જૈન દર્શન અલૌકિક છે, ક્યાંય છે નહીં આવો માર્ગ, ક્યાંય છે નહીં. હા હા. શ્વેતાંબરમાં પણ ગોટરા વાળ્યા બધા. હા હા. આજ નિર્મળાનંદ પ્રભુ તો જો. હા હા. એવો જે ભગવાન આત્મા એવું એને જેને જ્ઞાન ને અનુભવ થયો એને પૂર્વ સત્તામાં પરિરાશ્રમ હો અને ઉદય આવે પણ તેમાં મિથ્યાત અને અનંતાનું મંદિરનું જોડાણ નથી, માટે સકળ રાગદ્વેષ મોહનો અભાવ મૂળમાં આ અપેક્ષા કયો છે. જ્ઞાનીને પણ એટલે કે અજ્ઞાનીને તો ઠીક, પણ જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવાસ્ત્રો એટલે પરમાણુ 8 કર્મ પડ્યા છે જળ સત્તામાં અજીવ તરીકે. દ્રવાસ્ત્રો સત્તા અવસ્થામાં હયાત છે, જોયું એ પડેલા એને દ્રવાસ્ત્રો કહ્યો. હજી પરમાણુ નવા આવે એને દ્રવાસ્ત્રો, એ તો વળી જુદી વસ્તુ. આ તો સત્તામાં પડ્યા આવે છે બોલેમાં સિદ્ધાંત પ્રવેશી, સિદ્ધાંત પ્રવેશી એમ આવે.
પૂર્વમાં પડેલા કર્મની સત્તા પડી છે એને પણ દ્રવ્યાશ્રવ કહેવાય છે. નવા આવે એ જુદી વસ્તુ એ ભૂલી જાય. જૈન સિદ્ધાંત પ્રવેશિકાર આવી ગયું છે ને એમાં તો સિદ્ધાંત પ્રવેશ કેમ નાખ્યું એને, એને દ્રવ્યાશ્રવ કહેવા. આયરા થાણે આયરા થાણે એટલે પડ્યા છે ને. દ્રવ્યાશ્રવો સદા સત્તા અવસ્થામાં રહ્યા છે અને તેમના ઉદય કાળે ઉદયમાં આવતા જાય છે. એનો સમય જયારે ઉદયનો હોય સત્તામાંથી તે સમયથી ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાશ્રવ જ્ઞાનીને કર્મબંધનનું કારણ થતા નથી. કારણ કે તેમાં તેને અનંતાનું મંદિર મિથ્યાતના પરિણામ નથી માટે તે જોડાતો નથી આ અપેક્ષાએ. કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષ મોહ ભાવનો અભાવ છે. આ સકળ શબ્દ પડ્યો છે ને મૂળ પાઠમાં છે. સકળ ગયા છે મૂળ જ એ છે. એ દયાદાન વ્રતના પરિણામે મારાણ મને લાભદાયક કે મિથ્યાત અને એની સાથે થયેલા રાગદ્વેષ અનંતાનું મંદિર એ મૂળ ચીજ છે. સંસાર મૂળ એ છે. મિથ્યાત તે આશ્રવ છે અને મિથ્યાત તે સંસાર છે. બાયડી છોકરા કુટુંબ કરે સંસાર નથી. એ તો પરચી છે. સંસાર તો આત્માની પર્યાયમાં હોય. મોક્ષ પણ આત્માની પર્યાયમાં હોય. મોક્ષ માર્ગ પણ આત્માની પર્યાયમાં હોય. સંસાર પણ આત્માની પર્યાયમાં હોય. તો સંસાર એટલે મિથ્યાત. રાગના કણને પણ પોતાનો માનવો ને લાભદાયક માનવો મિથ્યાત એ સંસાર છે. આ કેને બાયડી છોકરા છોડ્યો સંસાર છોડ્યો ખોટી વાત છે. કુટુંબ બાયડી છોડ્યા દુકાન છોડ્યો માટે સંસાર છોડ્યો ખોટી વાત છે. મિથ્યા તે સંસાર એ મિથ્યા છોડે તો સંસાર છોડ્યો કહેવાય. ભાષા સમજ માં આવતી થોડી થોડી. ત્રિલોકના તીર્થંકર દેવ પરમાત્મા બિરાજે છે. મહાવીર દેવ ના પ્રભુ તો બિરાજે છે. કરોડ પૂર્વનું આયુષ્ય પ્રભુ એક પૂર્વમાં 70,56,000 વર્ષ જાય એવી કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. 2000 વર્ષ પહેલા કુમકુંડા ચાર ત્યાં ગયા હતા. સાક્ષાત ભગવાનના સમોસરણમાં 8 દિવસ રહ્યા. ભરતના માણસ એ મહાવીરને જાત્રે ગયા. ત્રણે લોકના નાથની હાજરી તેની પાસે ગયા. આરતી સાંભળ્યું થોડી ઘણી શંકાનું સમાધાન શુદ્ધ કેવડીઓ પાસે કર્યું. ત્યાં તો શુદ્ધ કેવડીઓ બિરાજે છે. વર્તમાન છે. ત્યાંથી આવી ના બનાવ્યું છે. એમાંથી ટીકા અમૃતચંદ્ર આચાર્ય કલશની ટીકા. અમરના ધામમાં જવું હોય એને કેમ જવું એમ કે અમર આત્મા અમર ધામ છે. અને મોક્ષને પણ અમર કે છે ને અમૃત કહે છે. મોક્ષ અમૃત મોક્ષ ને અમૃત પણ કહે શાસ્ત્ર. અમર કહે છે અમૃત કહે છે મોક્ષ કહે છે. એ આત્મા અમૃત ને અમર સ્વરૂપ છે પ્રભુ.
ખરેખર તો એને દયાદાનના વિકલ્પ વ્રતનો વિકલ્પનો પણ સંબંધ નથી. એ તો સકળ ત્રિકાળ નિરાવરણ પ્રભુ બિરાજે છે અંદર. સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ ની પરમાત્મા દ્રવ્ય હું છું. એમ ધર્મી પોતાના આત્માને આમ ભાવે છે. હું રાગી છું, બાયડી વાળો, છોકરા વાળો, પૈસા વાળો, એ તો કઈ છે જ નહીં. પણ એક સમયની પર્યાય જેટલો છે ખંડખંડ એને ભાવના જ્ઞાનીને નથી. જ્ઞાનીને આ પોતાની ભાવના છે અખંડની. એ અખંડની ભાવનામાં જયારે સમ્યક દર્શન જ્ઞાન થયું એથી તે ધર્મીને પૂર્વના બાંધેલા કર્મોદય આવે, પણ જોડાણ નથી મિથ્યાત્મ અંતર મંદિરનું. સમ્યક ને સ્વરૂપ થીરતાનું જોડાણ અહીં થઈ ગયું એથી મિથ્યાત્મ અનંતા મંદિરનું આમ જોડાણ હતું એ ગયું. નારંગ અંતરનો બહુ માર્ગ બાપુ એવો જીવો છે. વાદ વિવાદે તો ક્યાંય જેને અંતર લાગી હોય ભવ ભવ 84 લાખ ના અવતાર ભવ અનંત એ ભવનો જેને ડર લાગે ચાહે તો સ્વર્ગનો ભવ પણ એ દુર્ગતિ છે. તારી ગતિ નહીં નારાદ. તારી ગતિ તો અંદર શુદ્ધ રૂપે પરણવું એ ગતિ તારી છે. સ્વર્ગની ગતિ પણ દુર્ગતિ છે. ત્યાં દુઃખ છે, આકુળતા છે, ખસાય છે, એ સુખી નથી. સુખ તો આત્મામાં છે. એવા સુખ સાગર ને જ્યાં ઢંઢોળીને જોયો જાણ્યો. કે છે કે એને હવે પૂર્વની સત્તાના કર્મો ઉદયમાં સમય સમય આવતા છતાં તેમાં તેનું જોડાણ નથી. આમ જોડાણ થયું છે તો આમ જોડાણ નથી એવું બે વાત કહ્યું છે. અથિરતાની વાતને ગૌણ કરી નાખી છે. પ્રભુમાં જોડાઈ ગયો છે એ રાતમાં ઉદયમાં જોડાતો નથી. આવું છે. અહીં સકળ દેશમોહનો ભાવ બુદ્ધિપૂર્વક દેશમોહના અપેક્ષા જાણું જોયું. બુદ્ધિ એટલે રૂચિપૂર્વક પ્રેમપૂર્વક જે મારા દેશમોહ એનો એને નથી. બુદ્ધિપૂર્વક કરવા લાયક છે એવી બુદ્ધિપૂર્વક એને રાગ દ્વેષ મોહનો અપેક્ષા અભાવ કર્યો. હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકા. એકસો 119 કળશ રાગ દ્વેષ વિમોહાના જ્ઞાનીનો યત અસંભવ તત એવ ન બંધુ અશ્ય તે બંધશ કારણ. કારણ કે અશ્લોકાર જ્ઞાનીના રાગ દ્વેષ વિમોહન અસંભવ. ધર્મીને રાગ દ્વેષનો અસંભવ છે. મિથ્યાતને અહંતાનો મંદિનો અભાવ એને અભાવ અહીંયા કર્યો છે. ધર્મીને
ધર્મી જીવની દ્રષ્ટિમાં તો ભગવાન છે. હા, અજ્ઞાનીની દ્રષ્ટિમાં રાગ છે અને પર્યાય છે. હા, મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિમાં પર્યાય એક સમયની કા રાગ એની દ્રષ્ટિમાં છે. તેથી દ્રષ્ટિનો વિષય જે અધર્મ સ્વભાવ તેનો એને અનાદર છે. સંકેતને પૂર્ણાનંદનો સ્વભાવ તે જ આદરણીય અને સત્કાર છે. એ જ એની ચીજ છે ને એને એ આદરે છે. તેથી તે રાગ દ્વેષ અસ્થિરતા ના થાય તેને આદર આપતો નથી. એમાં હોશ ને હરખ કરતો નથી. આવે ધર્મી ને રાગ વિનમ વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એવો ભાવ આવે, પણ છે બંધનું કારણ. આવી વાત છે ભાઈ, બહુ કામ. જગત ન્યાય મેળ કરવો મુશ્કેલ પડ્યું છે. જગત એટલી મિથ્યા તો સંસાર. હા હા, તેથી જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે. પણ અભાવ કહે તો અસંભવ કહ્યું. તેથી તશ બંધ ન તેને બંધ નથી. કેમ કે તે બંધ જ કારણ, તે રાગ દ્વેષ મોહ જ બંધનું કારણ છે. મિથ્યાત ને રાગ દ્વેષ અંતન એ જ બંધનું કારણ છે. એ જ્ઞાનીને નથી. હા હા, આવું બધું વાંચે ને એકાંત લઈ જાય. હા, ને પાછું તે એમાં કહી ગયા છે ને કે જથા ક્યાં ચારિત્ર ન થાય ત્યાં સુધી અજ્ઞાન ભાવમાં છે એને બનશે, એ કહી ગયા છે. હા હા, એ વાત જણાવી દીધી છે. હવે આ અર્થના સમર્થનની બે ગાથા. રાગો દોષો મોહ યસવા નથી સમધિઠી સ છે, તમા આસો ભાવેણ વીણા હેદુ ન પચ્યા હોતી, પૂર્વના હેતુ થતા નથી. હેદુ ચૌવ્યપો અઠવ્યસ કારણ ગણિતમ તે સિંહ પી રાગાલી તે સિંહ અભાવે ન ભજંતી. નહી રાગ દ્વેષ નમો એ આશ્રવ નથી સુદ્રષ્ટિને, તેથી જ આશ્રવ ભાવ વીણ નહી પ્રત્યયો હેતુ બને. હેતુ ચતુર્વેદ અશ્રવિદ કર્મો તણા કારણ કયા, તેના રાગાદી કયા રાગાદી નહી ત્યાં બંધના. ટીકા, સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી. આ મિથ્યાત અને રાગ દ્વેષિ મોહ એટલે મિથ્યાત, રાગ દ્વેષ એટલે અનંતાનું મંદિર વાત. આમ વાંચી ન થઈ ગયું તો ને દીપચંદજીને ભૂલ કાઢી હતી ને એવી સોગાની સોગાની કે જ્ઞાની નહીં પણ શુભરાગ આવે આમ દુઃખ લાગે છે. દુઃખ છે એ ન બેઠું એને. બાપુ ધર્મી છે ભલે ક્ષાય સંકેતી હોય. હા, બાહુબળજી ને ભરત બે રડ્યા છતાં સમકીતી છે. અંદર રાગ આવ્યો છે પણ એ રાગ અસ્થિરતાનો રાગ દોષ છે, દુઃખ છે.
જે ભાવે તીર્થંગ ઉતર બંધા એ ભાવ દુઃખ છે, રાગ છે તે ઝેર છે, દુઃખ છે. પ્રભુ અમૃતનો સાગર છે, એનાથી ઉલટો ભાવ છે. એ શુભ ભાવ પણ અમૃતના સાગરથી ઉલટો ભાવ છે. અરે ભગવાન મહાપ્રભુ બિરાજે કે છે, ત્યાં તારું આસન લાગતો નથી. અને આસન હારા સ્થાનમાં આસન નાખતો નથી, નિષ્ઠામાં આસન નાખે. એમ રાગ ને દ્વેષ પુણપાપનામાં આસન નાખે. ઉદાસીનો સિંહ આવે છે ને અંદર, ઉદાસીનો સિંહ. ધર્મી તો રાગ ને દ્વેષથી ઉદાસીન છે, એનાથી એનું આસન ભીન પડ્યું અંદર આત્મા ઉપર. ઉદાસીન ઉદાસીન ભગવાન ધામ છે ચૈતન વસ્તુ, ત્યાં તેના આસન દ્રષ્ટિ થપાણી છે. તે તેનું થળ છે, તે તેની જમીન છે, તે તેનો ધણી છે, તે તેનો સ્વામી છે. જમીનના સ્વામી હોય છે ને, અહીં જમીન આ છે. અનંત અનંત ગુણથી ભરેલો ભગવાન એ ધર્મીનું સ્થાન ને ક્ષેત્ર દળ એ ચીજ છે. રાગ આદિ થાય પણ એની ચીજ નથી. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ બહુ નથી, આ તો જ કહી દીધું છે. કારણ કે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનુત્પત્તિ છે. ભાષા દેખો, મિથ્યાત સંબંધીના ભાવ ને રાગ દ્વેષ ગયા ન હોય ને સમ્યક દ્રષ્ટિ હોય, એમ ત્રણ કાળમાં બને નહીં. સમ્યક દ્રષ્ટિના શુદ્ધ સમ્યક દર્શનનો ભાવ અને અનંતાનંદના અભાવ ભાવ થયો ત્યાં રાગદ્વેષ મારા છે એવો ભાવ હોઈ શકે નહીં. એ કે છે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા રાગદેવ મો ના ભાવીને આ સમયદ્રષ્ટિપણું બની શકતું નથી. આ કેટલાક જ્ઞાક જરી પણ રાગ રહે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે એમ કે કેટલાક. વાત નથી રાણી. આ તો મિથ્યાત સંબંધી વિપરીત માનતા મહાસંસાર. ભગવાન પૂર્ણાનંદનો નાથ મોક્ષ સ્વરૂપ છે, એનાથી મિથ્યાત ભાવ રાગના વિકલ્પને પોતાનું માનવું એવો મિથ્યાત ભાવ એ જ મહાસંસારને અનંત જન્મ મરણનો ગર્ભ છે. એની જેને કિંમત નથી એ આ દયાદાન વ્રત ને પ્રતુક ભક્તિ કરીએ તો ધન થઈ જશે એમ માને અજ્ઞાની. ભાઈ શું ભાવ છે! ધર્મ તો શુદ્ધ ઉપયોગ થાય ત્યારે ધર્મ છે. શુભ ને શુભ બે અશુભ છે, અશુદ્ધ છે. એ અશુદ્ધતા અહીં નથી. સમ્યક દ્રષ્ટિમાં રાગદ્વેષ મોહ જે તીવ્ર છે એ અશુદ્ધતા એને નથી, માટે સર્વ રાગદ્વેષ મોહ નો ભાવ છે. એકોતેર ગાથા માં કહી ગયા છે, જ્ઞાની ને પણ જગન ભાવે હજી દેખે છે.
શ્રદ્ધે છે, દેખે જાણે છે એમ ત્યાં લીધું. એથી એને હજી ઉત્કર્ષ ભાવે દેખતો નથી, એટલો હજી એને આશ્રમ ને બંધ આવે છે. પૂર્ણાનંદના નાથને પૂર્ણ રૂપે દેખી સદને ઠરે, પૂર્ણ રૂપે ઠરે એને હવે આશ્રમ ને બંધવતો નથી. અહીંયા જે કહે છે એ તો સંકેતની અપેક્ષાની વાત છે. હા હા, આવો ધર્મ કેવો કે આ બધા જાત્રા કરે, મંદિર કરે, લાખો રૂપિયા ખર્ચે, દોઢ લાખ હું તારા અબજ ખર્ચ ને ક્યાં તારી ચીજ, એ તો જડ છે. હા હા, એ મારા છે પૈસા માનીને આપે એ તો મિથ્યા છે. અજીવ જીવનો છે એ તો અજીવ છે, આત્મા ભગવાન તો જીવ છે. જીવનો અજીવ હોય પૈસા, એ અજીવને જીવ માને એ મિથ્યા છે. આખનું કામ સંગ્યાન દર્શનમાં એ વાત છૂટી જાય છે. એ રાજપાટમાં આપ્યો હોય, કરોડો રૂપિયા દાનમાં આપતો હોય, પણ એ અંદર સ્વામી નથી. જાણે છે કે આમ થાય છે, આ જાય છે, આ જાય છે, આ રહે છે, આ જાય છે. હા હા હા, આવી વાત છે. સંગ દ્રષ્ટિને બદ્રવ્ય પ્રત્યે પૂદગળ કર્મનું, દ્રવ્ય એટલે જોડા જૂના કર્મ જળ, પૂદગળ કર્મનું, પૂદગળ કર્મના બંધનનું હેતુ પણ ધારતા નથી. આ ધર્મની જ્યાં આત્મ અંદર દ્રષ્ટિ છે અનુભવની, ભેદ જ્ઞાન થઈ ગયું, રાગથી વિકલ્પથી જુદો પડી ગયો, એ જુદો પડ્યો તે ભગવાન આત્મા. આ એને જૂના કર્મ પડ્યા છે એ બંધનો હેતુ થતો નથી. હા હા છે, દ્રવ્ય પ્રત્યે એટલે જૂના જળ આશ્રમ કીધો, પ્રત્યે આશ્રમ ગુણા દરેક આશ્રમ કીધા, પ્રત્યે અહીં પ્રત્યે કીધું, પૂર્વના પીઢ્યા એ હો. દ્રવ્ય પ્રત્યયો ઉદગળ કર્મના હેતુપણાનો હેતુઓ રાગાદિત છે, એ આ હેતુપણા ધારતા નથી. કારણ કે દ્રવ્ય પ્રત્યયો ઉદગળ કર્મના હેતુપણાના હેતુ રાગાદિત છે. પૂર્વના કર્મ નવા કર્મનું કારણમાં મિથ્યાતને રાગદ્વેષ હોય તો બંધનું કારણ થાય. હા હા છે, જળ કર્મો પૂદગળ કર્મના હેતુપણું નવા બંધનનું નિમિત્ત, જૂના કર્મ નવા બંધનનું નિમિત્ત, એમાં એનો નિમિત્તમાં પણ હેતુ રાગાદી છે. અહીંયા એનું નિમિત્ત છે, જૂનું કર્મ નિમિત્ત આવી ગયું છે કે જૂનું કર્મ છે નવા કર્મનું કારણ છે. પણ ક્યારે કે જૂના કર્મમાં પોતે રાગદ્વેષને મિથ્યાત કરે ત્યારે. આવી વાતું હવે હજી તો સમજવી પ્રસંગ પડે છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એની રીત જ કળા જુદી જાત છે, આખી દુનિયાથી એની રીત જુદી છે. એક એક પરમાણુ પોતાની પર્યાય તે સમય પરણમે, એને કોણ પરણમાં આવે કે છે. આ શરીર છે જો આમાં માલે, એ તો એની પર્યાય શરીર જડની છે, એ આત્મા એને કરે. આત્મા હાથને હલાવી શકે એ ત્રણ કાળમાં બનતું નથી. હવે એ કોણ માને. આ લાકડી પણ છે આ ઊંચી નીચે થાય જોવા, એની અવસ્થા
એનો કરતા એ પૂતગળ છે, એનો કરતા આંગળી નથી. હાથને આધારે આ લાકડી રહી છે ના. એ પરમાણુમાં આધાર નામનો ગુણ છે, એને કારણે લાકડી આધારે રહી છે. હાથને આધારે નહીં હર્યા કોણ બે હે. દેવલાલજી જગતનો એક એક રજકણ આ તો અનંતા રજકણનો દળ છે. એક એક રજકણની તે સમયે જે થતી અવસ્થા તેને બીજો રજકણ કે બીજો આત્મા કરી શકે નહીં. હળવો 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 કરી નાખ્યો, હળવો છે પરના કાર્યના કરતા પણાથી રહિત પ્રભુ છે. એ કે છે કે ધર્મીને બંધનું કારણ ક્યારે થાય કે જૂના કર્મમાં નવા કર્મનો આવવાનું ક્યારે થાય કે જૂના કર્મમાં એ મિથ્યાત અને રાગદ્વેષનું નિમિત્ત થાય. જૂના કર્મમાં મિથ્યાત અને રાગદ્વેષનું નિમિત્ત થાય તો જૂના કર્મ નવા કર્મનું કામ થાય. છે દ્રવ પ્રત્યેક જળ ભૂતગળ કર્મના નવા હેતુનો હેતુ, નવા કર્મના નિમિત્તનું આવવાનું નિમિત્ત એ મિથ્યાત અને રાગદ્વેષ છે. બંધ અધિકારમાં પણ એમ કહ્યું છે ને કે જે કોઈ આત્માના ઉપયોગમાં રાગ કરે તે બંધનું મિથ્યાત્મક છે. રાગ કરે એકલાની વાત નથી લીધી, જાણવાના ઉપયોગમાં રાગને કરે એ બંધનું કારણ છે. બંધ અધિકારમાં પહેલી શરૂઆત સમય સાર તો અલૌકિક ચીજ છે, પ્રવચન સાર બપોરે નિયમ સાર અલૌકિક શાસ્ત્રો કુંકુંદાચારના શાસ્ત્રો એટલે કેવળીની વાણી છે. પણ સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ બાપુ. દ્રવ પ્રત્યયોને પૂતગળ કર્મના હેતુ નવાનો હેતુ એનો હેતુ રાગાદી છે, માટે હેતુમાં હેતુના અભાવમાં શું કીધું એ જૂના કર્મ જે હેતુ છે એનો હેતુ મિથ્યાત ને રાગે છે. એવા હેતુમાં હેતુના અભાવમાં હેતુમાનનો અર્થાંત જ્યાં કારણનું કારણ તેના અભાવમાં કાર્યનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાની નબંધ નથી. જૂના કર્મ નવાને નિમિત્ત થાય પણ એ જૂના કર્મને નિમિત્ત જીવના મિથ્યાતને રાગદ્વેષ થાય તો તેથી ધર્મીને આત્માનો અનુભવ છે સમ્યક દર્શનમાં, તેથી તેને મિથ્યાતને રાગદ્વેષ નથી. તેથી તેને જૂના કર્મને નિમિત્ત થવું અને જૂનું કર્મ નવું બંધાય એવું બે કે છે. નથી મિથ્યાત રાગદ્વેષ પરિણામ, નથી જૂના કર્મને નિમિત્ત થવું અને જૂનું કર્મ નવાને લાવવું એ કે ને નથી. બંધન નથી એને એમ કે છે. અર્થાંત કારણનું કારણ તેના અભાવમાં, કારણનું કારણ એટલે જૂના કર્મ કારણ છે નવાનું, પણ એ કારણનું કારણ અજ્ઞાનીના રાગદ્વેષને બહુ છે. એવા કારણ તેના અભાવમાં કાર્યનો એટલે નવા બંધનનો,
અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી, આ કારણે ધર્મીને બંધ છે નહીં વિશેષ.